चैतन्यनी नौकरी करता 3 वर्ष थई गया छे। अत्यारे तेनी मंथली सैलरी 40,000 रुपया छे। तेणे थोड़ा घणा पैसा बचाव्या छे अने हवे नवी कार खरीदवा मांगे छे, परंतु वधारे मोंघी कार पण नथी खरीदी शकतो। हवे तेने समजातुं नथी कि ते कई कार खरीदे तो तेने सस्ती पड़ी अने लोननुं वधारे टेन्शन पण न रहे। जो तमारी पण मंथली इनकम 40,000 થી 50,000 रुपया छे अने तमे कार खरीदवानुं प्लानिंग करी रह्या छो, परंतु खबर नथी पड़ती कि कई कार लेवी जे तमारी पसंद अने बजेट बन्नेने अनुकूल आवे, तो आ खास रिपोर्ट तमारा माटे छे। ભારતમાં એન્ટ્રી લેવલની કાર અંદાજે 4.5 લાખ રૂપિયાથી શરૂ થાય છે। જો તમારું બજેટ ઓછું છે અને ઓફિસ જવા કે પર્સનલ યુઝ માટે કે પછી 3-4 લોકોના પરિવાર માટે કોઈ નાનકડી કાર ખરીદવા માંગો છો, તો એન્ટ્રી લેવલ કાર ખરીદી શકો છો। આ કારોમાં રેનો ક્વિડ, મારુતિ અલ્ટો અને સિટ્રોન C3 સામેલ છે। જો તમારું બજેટ થોડુંક વધારે છે અને પરિવાર અને કમ્ફર્ટનું ખાસ ધ્યાન રાખી રહ્યા છો, તો મિની કે માઇક્રો SUV લઈ શકો છો, જેની કિંમત અંદાજે 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે। અને આ કેટેગરીમાં ટાટા પંચ, નિસાન મેગ્નાઇટ, રેનો કાઈગર કેટલીક સસ્તી કાર છે। કાર ખરીદતી વખતે એક બીજી વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હવે દિલ્હી NCR માં 10 વર્ષ જૂની ડીઝલ અને 15 વર્ષ જૂની પેટ્રોલ કાર નહીં ચલાવી શકો। સરકાર આ નિયમને દેશભરમાં લાગુ કરી શકે છે। આવામાં તમારી કારની વેલ્યુ દર વર્ષે ઘટતી જશે। જો તમે દિલ્હીમાં અત્યારે 10 લાખ રૂપિયાની કાર ખરીદો છો, તો તે કારની કિંમત દર વર્ષે અંદાજે 1 લાખ રૂપિયા ઓછી થતી જશે અને કેટલાક વર્ષો બાદ તમારી કાર ભંગારના ભાવે વેચાશે। એટલે 10 લાખ રૂપિયાની આસપાસ બજેટમાં EV લેવી ફાયદાનો સોદો થઈ શકે છે। સરકાર આની પર તમને સબસિડી પણ આપે છે। અત્યારે ઠીકઠાક સાઇઝની સૌથી સસ્તી ઈ કારની કિંમત અંદાજે 12.5 લાખ રૂપિયાથી પણ શરૂ થાય છે, પરંતુ સરકારથી મળતી સબસિડીની સાથે તેની કિંમત અંદાજે 10-10.5 લાખ રૂપિયા પડશે। હવે કારની ખરીદીમાં લોનનો મામલો પણ સમજી લઈએ। ચૈતન્ય જેવા 40,000 રૂપિયાની સેલેરી કમાનારા વ્યક્તિને જો 10 લાખ રૂપિયાની કાર ખરીદવી છે અને તે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરે છે, તો તેણે 5 વર્ષ માટે અંદાજે 14,000 રૂપિયાના માસિક હપ્તા ભરવા પડશે। આ રકમ તેની સેલેરીનો લગભગ 35% હિસ્સો હશે। આ જ કારણે બજેટથી ઉપર જવા પર તેની મુશ્કેલી વધી શકે છે। આવા સંજોગોમાં તમારી પાસે ડાઉન પેમેન્ટ માટે એક મોટી રકમ છે તો ઠીક છે, નહીતર એન્ટ્રી લેવલ કાર જ યોગ્ય ડીલ હશે। હવે જતા જતા અમે આપને કાર ખરીદી સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ આપવા માંગીશું, તો તેને ધ્યાનથી સાંભળો। ટોપ મોડલની કારના બદલે બેઝ મોડલ લઈને તમે એક્સ્ટ્રા ખર્ચ બચાવી શકો છો। ઉદાહરણ તરીકે ટાટાની અલ્ટ્રોઝ લઈએ, તેના બેઝ મોડલની કિંમત 6,30,000 રૂપિયા છે, જ્યારે ટોપ મોડલની કિંમત 10,25,000 રૂપિયા થઈ જાય છે। પેટ્રોલ ડીઝલ કારના બદલે CNG કાર લઈ શકો છો। CNG કારમાં CNG અને પેટ્રોલ બંને ગાડી ચલાવવાનો વિકલ્પ મળશે। CNG કમ્પેરેટિવલી સસ્તું હોવાના કારણે ઈંધણ પર થતો ખર્ચ બચાવી શકો છો। કારની ખરીદી બાદ તેની એક્સેસરીઝ પર પણ પૈસા બચાવી શકાય છે। એટલે કારના શોરૂમમાંથી મોંઘી એક્સેસરીઝ ખરીદવાના બદલે તે જ એક્સેસરીઝ તમે બહારથી પ્રમાણમાં ઓછા પૈસામાં ખરીદી શકો છો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીનાઇટ ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।